अधातुओं। विद्यार्थी मित्रों, आपने आधुनिक आवर्त कोष्टक नो अभ्यास करी गया छे। आधुनिक आवर्त कोष्टक मा आवर्त मा डाबी बाजू थी जमणी बाजू तरफ जता धातु गुणधर्म घटतो जाय छे अने अधातु गुणधर्म वधतो जाय छे। आपणे जाणीए छीए के आधुनिक आवर्त कोष्टकनी जमणी बाजूना पी विभागना समूहोमां रहेला तत्वोने अधातु तत्वो कहे छे, कारण के आ तत्वोनी बाह्यतम कक्षामां 5 થી 7 ઇલેક્ટ્રોન હોય છે। આ તત્વો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયનો બનાવે છે, જે અધાતુ તત્વનો ગુણધર્મ છે। રસાયણ વિજ્ઞાનમાં હાલ સુધીમાં જાણીતા 114 તત્વો પૈકીના 18 તત્વો જ અધાતુઓ તરીકે વર્તે છે। અધાતુ તત્વો ઓરડાના તાપમાને મુખ્યત્વે ઘન અથવા વાયુ સ્વરૂપમાં જોવા મળે છે, માત્ર બ્રોમિન જ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે। હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરિન વગેરે વાયુમય અધાતુ તત્વો છે, જ્યારે કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ વગેરે ઘન સ્વરૂપમાં રહેલા અધાતુ તત્વો છે। અધાતુ તત્વોની સંખ્યા ઓછી છે, પરંતુ આપણા રોજિંદા જીવનમાં તેમનો ફાળો સવિશેષ છે। જેમ કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટેની હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં ડાયહાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે। એમોનિયાના સંયોજનો ખાતર તરીકે વપરાય છે। આ એમોનિયાના ઉત્પાદનમાં ડાયનાઇટ્રોજન ઉપરાંત ડાયહાઇડ્રોજન વાયુ પણ વધુ પ્રમાણમાં વપરાય છે। આપણે જાણીએ છીએ તેમ દરેક સજીવની વૃદ્ધિ અને વિકાસ માટે વિટામિન, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ઉત્સેચકો વગેરે મહત્વનો ભાગ ભજવે છે। આ ઘટકોના પાયામાં કાર્બન તત્વ રહેલું છે। વિદ્યુત વિભાજન કોષ અને સૂકા કોષમાં કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપે વીજધ્રુવ તરીકે વપરાય છે। સજીવ સૃષ્ટિને જીવંત રાખવા અને દહન પ્રક્રિયા માટે હવામાનો ઓક્સિજન ઉપયોગી બને છે। અધાતુ તત્વ સલ્ફર વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રહેલા પદાર્થોમાં હોય છે। તે પ્રોટીન, વાળ, ઊન, ડુંગળી અને લસણ વગેરેમાં હાજર હોય છે। આ ઉપરાંત તે ફૂગનાશક અને બંદૂકનો દારૂગોળો બનાવવામાં પણ વપરાય છે। આ પ્રકરણમાં આપણે હાઇડ્રોજન અને સલ્ફર જેવા અધાતુ તત્વો અને તેમના અગત્યના સંયોજનો વિશે અભ્યાસ કરીશું। આપણે સૌ પ્રથમ અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો જોઈએ। અધાતુ તત્વો કઠણ અને બરડ હોય છે। અધાતુ તત્વોને ધાતુ તત્વોની જેમ ટીપી શકાતા નથી કે ખેંચીને તાર બનાવી શકાતા નથી, તેમજ અધાતુ તત્વોની સપાટી ચળકાટવાળી હોતી નથી, પણ અપવાદરૂપે આયોડિન ચળકાટ ધરાવે છે। ઉપરાંત અધાતુ તત્વો સામાન્ય રીતે નરમ હોય છે, પરંતુ હીરો સૌથી કઠણ પદાર્થ છે। અધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે, પરંતુ અપવાદરૂપે ગ્રેફાઇટ વિદ્યુત વાહક તરીકે વર્તે છે। અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવી સરળતાથી ઋણ આયન બનાવે છે, આથી તેમને ઇલેક્ટ્રોન ઋણમય તત્વો કહે છે। દાખલા તરીકે Cl વત્તા ઇલેક્ટ્રોન ગીવ્સ Cl માઇનસ, O વત્તા 2 ઇલેક્ટ્રોન ગીવ્સ O માઇનસ 2, S વત્તા 2 ઇલેક્ટ્રોન ગીવ્સ S માઇનસ 2. હવે આપણે અધાતુ તત્વોના રાસાયણિક ગુણધર્મોથી માહિતગાર થઈએ। અધાતુ તત્વોની ડાયઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા। અધાતુ તત્વો ડાયઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી
એસિડિક કે તટસ્થ ઓક્સાઇડ બનાવે છે. ઉદાહરણ તરીકે અધાતુ તત્વ કાર્બન ડાયઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ જેવો એસિડિક ઓક્સાઇડ બનાવે છે. સી સોલિડ કાર્બન વત્તા ઓક્સિજન ગેસ ડાયઓક્સિજન વાયુ ગીવ્સ CO2 ગેસ કાર્બન ડાયોક્સાઇડ. અધાતુ તત્વ સલ્ફર હવામાંના ડાયઓક્સિજન વાયુ સાથે સંયોજાય સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે જે એસિડિક ઓક્સાઇડ છે. એસ સોલિડ સલ્ફર વત્તા ઓક્સિજન ગેસ ડાયઓક્સિજન વાયુ ગીવ્સ SO2 ગેસ સલ્ફર ડાયોક્સાઇડ. અધાતુ તત્વ ફોસ્ફરસ ડાયઓક્સિજન વાયુ સાથે સંયોજાઈને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બનાવે છે જે એસિડિક ઓક્સાઇડ છે. પી ફોર સોલિડ ફોસ્ફરસ વત્તા ફાઇવ ઓ ટુ ગેસ ડાયઓક્સિજન વાયુ ગીવ્સ ટ્વાઇસ પી ટુ ઓ ફાઇવ ગેસ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં દ્રાવ્ય થઈ કાર્બોનિક એસિડ બનાવે છે. CO2 ગેસ કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2O લિક્વિડ પાણી ગીવ્સ H2CO3 એક્વિયસ કાર્બોનિક એસિડ. સલ્ફર ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને સલ્ફ્યુરસ એસિડ બનાવે છે. SO2 ગેસ સલ્ફર ડાયોક્સાઇડ વત્તા H2O લિક્વિડ પાણી ગીવ્સ H2SO3 એક્વિયસ સલ્ફ્યુરસ એસિડ. આ ઉપરાંત ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ ફોસ્ફરિક એસિડ બનાવે છે. P2O5 ગેસ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ વત્તા H2O લિક્વિડ પાણી ગીવ્સ 2H3PO4 એક્વિયસ ફોસ્ફરિક એસિડ. અન્ય ઓક્સાઇડો જેવા કે કાર્બન મોનોક્સાઇડ CO નાઇટ્રસ ઓક્સાઇડ N2O અને પાણી H2O વગેરે તટસ્થ ઓક્સાઇડો છે. અધાતુની એસિડ સાથે પ્રક્રિયા. અધાતુ તત્વો ઇલેક્ટ્રોન સ્વીકારનારા તત્વો છે, આથી તેઓ મંદ એસિડમાંના હાઇડ્રોજનને સરળતાથી વિસ્થાપિત કરી શકતા નથી. આમ અધાતુ તત્વો પર મંદ એસિડની અસર જોવા મળતી નથી, જેમ કે કાર્બન અને સલ્ફરની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. અધાતુની ડાયક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા. અધાતુ તત્વોની ડાયક્લોરિન વાયુ સાથેની પ્રક્રિયાથી અધાતુના ક્લોરાઇડ બને છે. દાખલા તરીકે ફોસ્ફરસની ડાયક્લોરિન વાયુ સાથેની પ્રક્રિયાથી ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ બને છે. પી ફોર સોલિડ ફોસ્ફરસ વત્તા સિક્સ સી એલ ટુ ગેસ ડાયક્લોરિન વાયુ ગીવ્સ ફોર પી સી એલ થ્રી ગેસ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. અધાતુની ડાયહાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા. અધાતુ તત્વો ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી સ્થાયી હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. આ હાઇડ્રાઇડ સંયોજનો અધાતુ તત્વ અને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. દાખલા તરીકે અધાતુ તત્વ નાઇટ્રોજન ડાયહાઇડ્રોજન વાયુ સાથે સંયોજાય એમોનિયા વાયુ બનાવે છે. N2 ગેસ વત્તા 3H2 ગેસ ગીવ્સ 2NH3 ગેસ. ડાયઓક્સિજન વાયુની ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થઈ પાણી બને છે. O2 ગેસ વત્તા 2H2 ગેસ ગીવ્સ 2H2O લિક્વિડ. અધાતુ તત્વ કાર્બન ડાયહાઇડ્રોજન વાયુ સાથે સંયોજાય મિથેન વાયુ બનાવે છે. સી સોલિડ વત્તા 2H2 ગેસ ગીવ્સ CH4 ગેસ. તેવી જ રીતે અધાતુ તત્વ સલ્ફર ડાયહાઇડ્રોજન વાયુ સાથે સંયોજાઈને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ બનાવે છે.
एस सॉलिड वत्ता एच टू गैस गिव्स एच टू एस गैस। हवे आपने हाइड्रोजन अधातु तत्व विषे माहिती मेळवीए। हाइड्रोजन शब्द ग्रीक भाषाना बे शब्दो हाइड्रो एटले पाणी अने जेन एटले उत्पन्न थवू परथी रचायेल छे, एटले के हाइड्रोजन पाणी उत्पन्न करनार तरीके ओळखाय छे। हाइड्रोजन तत्वनी संज्ञा एच छे। हाइड्रोजननी शोध ईस्वीसन 1766 मां इंग्लेंडना रसायण विज्ञानी हेनरी केवेन्डिशे करी हती। आ हाइड्रोजन तत्व आवर्त कोष्टक मां प्रथम स्थान धरावे छे, ते वजन मां सौथी हल्को छे। हाइड्रोजन परमाणुनी सक्रियता ने कारणे एक परमाणवीय हाइड्रोजन अस्तित्व धरावतो नथी, पण ते डाई हाइड्रोजन अणु H2 स्वरूपे के अन्य तत्व साथेना संयोजन स्वरूपे स्थायी अस्तित्व धरावे छे। पृथ्वीनो 3/4 भाग पाणीए रोकेल छे, जेमां हाइड्रोजननुं स्थान खूब ज अगत्यनुं छे। सजीव पदार्थमां पण कार्बन तत्वनी साथे हाइड्रोजन तत्व जोड़ायेल छे। हाइड्रोजन अवकाशमां रहेलो जोवा मळे छे। हाइड्रोजन केन्द्रीय गलन प्रक्रिया मार्फते हेलियनमां रूपांतर पामे छे, त्यारे सूर्य शक्ति पैदा थाय छे। હવે ડાઈ હાઇડ્રોજન વાયુ કેવી રીતે બનાવી શકાય તે જોઈએ। ધાતુ તત્વોની પાણી અથવા મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી ડાઈ હાઇડ્રોજન વાયુ બનાવી શકાય છે। દાખલા તરીકે કેટલીક સક્રિય ધાતુઓની ઠંડા પાણી સાથેની પ્રક્રિયાથી ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જેમ કે સોડિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। 2Na સોલિડ વત્તા 2H2O લિક્વિડ ગિવ્સ 2NaOH એક્વિયસ વત્તા H2 ગેસ। તેવી જ રીતે કેલ્શિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। Ca સોલિડ વત્તા 2H2O liquid gives CaOH2 aqueous વત્તા H2 gas। જ્યારે કેટલીક ઓછી સક્રિય ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જેમ કે મેગ્નેશિયમ ધાતુની પાણીની વરાળ સાથેની પ્રક્રિયાથી ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। Mg સોલિડ વત્તા H2O ગેસ ગીવ્સ MgO સોલિડ વત્તા H2 ગેસ। તેવી રીતે ઝીંક ધાતુની પાણીની વરાળ સાથેની પ્રક્રિયાથી ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। Zn સોલિડ વત્તા H2O ગેસ ગીવ્સ ZnO સોલિડ વત્તા H2 ગેસ। અને અંતમાં આયન જેવી ઓછી સક્રિય ધાતુની પાણીની વરાળ સાથેની પ્રક્રિયાથી ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। 3Fe સોલિડ વત્તા 4H2O ગેસ ગિવ્સ Fe3O4 સોલિડ વત્તા 4H2 ગેસ। હવે પ્રયોગશાળામાં ડાઈ હાઇડ્રોજન વાયુ કેવી રીતે બનાવી શકાય તે જોઈએ। પ્રયોગશાળામાં ડાઈ હાઇડ્રોજન વાયુ બનાવવા માટે સામાન્ય રીતે 500 મિલીના કોનિકલ ફ્લાસ્કમાં દાણાદાર ઝીંક ધાતુના ટુકડા લેવામાં આવે છે। આ કોનિકલ ફ્લાસ્કને બે કાણાવાળા બૂચથી બંધ કરી તેના એક કાણામાંથી થિસલ ફનેલ પસાર કરવામાં આવે છે। આ થિસલ ફનેલ મારફતે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે। તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જેમ કે Zn સોલિડ ઝીંક વત્તા 2HCl એક્વિયસ હાઇડ્રોક્લોરિક એસિડ ગિવ્સ ZnCl2 એક્વિયસ ઝીંક ક્લોરાઇડ વત્તા H2 ગેસ ડાઈ હાઇડ્રોજન વાયુ।
તેવી જ રીતે ZN સોલિડ ઝીંક વત્તા H2SO4 એક્વિયસ સલ્ફ્યુરિક એસિડ ગીવ્સ ZNSO4 એક્વિયસ ઝીંક સલ્ફેટ વત્તા H2 ગેસ ડાયહાઇડ્રોજન વાયુ. આ રીતે ઉત્પન્ન થયેલા ડાયહાઇડ્રોજન વાયુને બુચના બીજા કાણામાંથી પસાર કરેલી વિમોચન નળી મારફતે વાયુ પાત્રમાં પાણીના અધઃ સ્થાનાંતરથી એકઠો કરવામાં આવે છે, કારણ કે તે પાણી કરતા હલકો વાયુ છે. હવે ડાયહાઇડ્રોજન વાયુને ઔદ્યોગિક રીતે કેવી રીતે બનાવી શકાય તે જોઈએ. ડાયહાઇડ્રોજન વાયુનું ઔદ્યોગિક ઉત્પાદન કુદરતી વાયુમાં રહેલા મિથેન વાયુમાંથી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં મિથેન વાયુને પાણીની વરાળ સાથે ભેળવી નિકલ ઉદ્દીપક પરથી 1073 કેલ્વિન તાપમાને અને 30 બાર દબાણે પસાર કરવાથી રાસાયણિક પ્રક્રિયા થઈ કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે છે. આ વાયુ મિશ્રણને જળવાયુ કહે છે. CH4 ગેસ મિથેન વત્તા H2O ગેસ પાણીની વરાળ NI ઉદ્દીપક સાથે 1073 કેલ્વિન તાપમાન અને 30 બાર દબાણે ગીવ્સ CO ગેસ વત્તા 3H2 ગેસ જળવાયુ. જળવાયુની ફરીથી પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરતા વધુ ડાયહાઇડ્રોજન વાયુ મળે છે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ દૂર થાય છે. CO ગેસ વત્તા H2 ગેસ જળવાયુ વત્તા H2O ગેસ પાણીની વરાળ ગીવ્સ CO2 ગેસ વત્તા 2H2 ગેસ ડાયહાઇડ્રોજન વાયુ. આ વાયુ મિશ્રણમાંથી ડાયહાઇડ્રોજન વાયુને અલગ કરવા માટે આ વાયુ મિશ્રણને 30 બાર દબાણે પાણીમાંથી પસાર કરવામાં આવે છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં દ્રાવ્ય હોવાથી તે ઓગળે છે, પરંતુ ડાયહાઇડ્રોજન વાયુ પાણીમાં અદ્રાવ્ય હોવાથી તેને અલગ મેળવી શકાય છે. આ ઉપરાંત વોલ્ટામીટર સાધનના ઉપયોગ દ્વારા શુદ્ધ પાણીનું વિદ્યુત વિભાજન કરી શુદ્ધ ડાયહાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે. H2O લિક્વિડ વિદ્યુત વિભાજન ગીવ્સ H2 ગેસ વત્તા 1/2 O2 ગેસ. ચાલો હવે ડાયહાઇડ્રોજન વાયુના ભૌતિક ગુણધર્મો વિશે માહિતી મેળવીએ. ડાયહાઇડ્રોજન વાયુ રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુ છે. તે હવા કરતા વજનમાં હલકો વાયુ છે. આ ઉપરાંત તે પાણીમાં અદ્રાવ્ય છે, તેમજ તે તટસ્થ વાયુ હોવાથી તેની લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી. હવે ડાયહાઇડ્રોજન વાયુના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. ડાયહાઇડ્રોજન વાયુની ડાય ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા. ડાયહાઇડ્રોજન વાયુની ડાય ઓક્સિજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ પાણી બને છે. 2H2 ગેસ ડાયહાઇડ્રોજન વાયુ વત્તા O2 ગેસ ડાય ઓક્સિજન વાયુ ગીવ્સ 2H2O લિક્વિડ પાણી. ડાયહાઇડ્રોજન વાયુ ડાય ઓક્સિજન વાયુ સાથે સ્ફોટક મિશ્રણ બનાવે છે, તેમજ તેનો ઉપયોગ રોકેટમાં બળતણ તરીકે થાય છે. ડાયહાઇડ્રોજન વાયુ ભરેલા વાયુ પાત્રમાં જ્યારે સળગતી અગરબત્તી દાખલ કરવામાં આવે છે ત્યારે તે ઓલવાઈ જાય છે, એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ દહન પોષક નથી. પણ જ્યારે ડાયહાઇડ્રોજન વાયુને હવા કે ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે છે ત્યારે તે ભૂરી જ્યોતથી સળગે છે અને વરાળ પેદા કરે છે, એટલે કે તે દહનશીલ છે. આ વરાળ ઠંડી પાડવાથી પાણી બને છે. ડાયહાઇડ્રોજન વાયુની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા. ડાયહાઇડ્રોજન વાયુ સારો રિડક્શન કરતા છે. તે સક્રિયતા શ્રેણીમાં ઝીંક ધાતુથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓના ઓક્સાઇડમાંથી
સરળતાથી ઓક્સિજન દૂર કરી ધાતુને મુક્ત કરે છે. દાખલા તરીકે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી ડાયહાઇડ્રોજન વાયુને પસાર કરતા કોપર ધાતુ છૂટી પડે છે. CuO સોલિડ વત્તા H2 ગેસ ગીવ્સ CU સોલિડ વત્તા H2O ગેસ. ડાયહાઇડ્રોજન વાયુની ડાયક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા. ડાયક્લોરિન અને ડાયહાઇડ્રોજન વાયુના સરખા પ્રમાણનું મિશ્રણ સૂર્યપ્રકાશની હાજરીમાં ધડાકો કરે છે અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુના સફેદ ધુમાડા ઉત્પન્ન કરે છે. H2 ગેસ વત્તા Cl2 ગેસ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં ગીવ્સ 2HCl ગેસ. ડાયહાઇડ્રોજન વાયુની સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા. ડાયહાઇડ્રોજન વાયુની સોડિયમ જેવી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા થઈ સોડિયમ હાઇડ્રાઇડ બને છે. H2 ગેસ વત્તા 2NA સોલિડ ગીવ્સ 2NaH સોલિડ સોડિયમ હાઇડ્રાઇડ. તેવી રીતે ડાયહાઇડ્રોજન વાયુની પોટેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા થઈ પોટેશિયમ હાઇડ્રાઇડ બને છે. H2 ગેસ વત્તા 2K સોલિડ ગીવ્સ 2KH સોલિડ પોટેશિયમ હાઇડ્રાઇડ. અને આ જ પ્રમાણે ડાયહાઇડ્રોજન વાયુની કેલ્શિયમ ધાતુ સાથે પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રાઇડ બને છે. H2 ગેસ વત્તા CA સોલિડ ગીવ્સ CaH2 સોલિડ કેલ્શિયમ હાઇડ્રાઇડ. હવે ડાયહાઇડ્રોજન વાયુના ઉપયોગો જોઈએ. ડાયહાઇડ્રોજન વાયુ હેબર પદ્ધતિ દ્વારા એમોનિયા વાયુનું ઉત્પાદન કરવામાં એક પ્રક્રિયક તરીકે વપરાય છે. નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં ડાયહાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. ધાતુઓનું જોડાણ વેલ્ડિંગ કરવા માટે અને ધાતુ કાપવા માટેની ઓક્સિહાઇડ્રોજન જ્યોતમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉપયોગી છે. મિથેનોલ અને હાઇડ્રોક્લોરિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદનમાં તેમજ રોકેટના બળતણ અને વીજ ઉત્પાદનના બળતણ કોષમાં બળતણ તરીકે તે વપરાય છે. ડાયહાઇડ્રોજન વાયુ ઘન ધાતુ પર અધિશોષણ પામે છે અને જરૂર પડે ત્યારે તેને છૂટો પાડી પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે. ડાયહાઇડ્રોજન વાયુનું કેલરી મૂલ્ય તમામ બળતણો કરતા વધુ છે. તેના દહનથી પાણી ઉત્પન્ન થતું હોવાથી પ્રદૂષણનો કોઈ પ્રશ્ન નથી. આથી ભવિષ્યમાં ડાયહાઇડ્રોજન વાયુ એક મહત્વનો ઉર્જા સ્ત્રોત બની રહેશે. હાઇડ્રોજન બાદ હવે એમોનિયા વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. એમોનિયા ખૂબ જ અગત્યનું રસાયણ છે. એમોનિયાનું ઉત્પાદન જર્મન રસાયણ વિજ્ઞાની હેબરે કર્યું હતું. આથી તેની ઉત્પાદન પદ્ધતિને હેબર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ડાયહાઇડ્રોજન અને ડાયનાઇટ્રોજન વાયુને કદથી 1:3 પ્રમાણમાં મિશ્ર કરી 200-312 દબાણે આયન ઉદ્દીપક પરથી 733 કેલ્વિન તાપમાને પસાર કરતા એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. N2 ગેસ વત્તા 3H2 ગેસ 200-312 દબાણ Fe 733 કેલ્વિન તાપમાન ગીવ્સ 2NH3 ગેસ વત્તા ઉષ્મા. ઉદ્દીપકની કાર્યક્ષમતા વધારવા માટે તેમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 પોટેશિયમ ઓક્સાઇડ K2O જેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને પ્રવર્તકો કહે છે. પ્રક્રિયા મિશ્રણને 273 કેલ્વિનથી નીચા તાપમાને ઠંડુ પાડવાથી ઉત્પન્ન થયેલા એમોનિયાને પ્રક્રિયા પામ્યા વગરના વધારાના N2 અને
H2 વાયુઓથી અલગ કરી શકાય છે. આમ એમોનિયા પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને પ્રક્રિયા પામ્યા વગરના N2 અને H2 વાયુ ફરીથી ઉપયોગમાં આવતા હોવાથી પ્રક્રિયામાં ભાગ લે છે. એમોનિયા વાયુના ભૌતિક ગુણધર્મો. એમોનિયા રંગવિહીન વાયુ છે. તે નાક અને આંખમાં બળતરા કરે તેવી તીવ્ર વાસ ધરાવે છે. આ ઉપરાંત તે હવા કરતા હલકો વાયુ છે, તેમજ પાણીમાં અતિદ્રાવ્ય છે. એમોનિયાનું જલીય દ્રાવણ નિર્બળ બેઝ તરીકે વર્તે છે. તેના સંતૃપ્ત જલીય દ્રાવણને લિકર એમોનિયા કહે છે. હવે એમોનિયાના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ સાથે પ્રક્રિયા. એમોનિયા વાયુની હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ સાથે પ્રક્રિયા થતાં ઘન એમોનિયમ ક્લોરાઇડ મળે છે. NH3 ગેસ એમોનિયા વત્તા HCl ગેસ હાઇડ્રોજન ક્લોરાઇડ ગીવ્સ NH4Cl સોલિડ એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયાની રિડક્શન કરતા અસર. ગરમ ક્યુપ્રિક ઓક્સાઇડ પરથી એમોનિયા વાયુ પસાર કરતા કાળા રંગના ઓક્સાઇડનું રિડક્શન થઈ લાલ કથ્થાઈ રંગની કોપર ધાતુ મળે છે. 3CuO સોલિડ વત્તા 2NH3 ગેસ ગીવ્સ 3Cu સોલિડ વત્તા 3H2O લિક્વિડ વત્તા N2 ગેસ. એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન. એમોનિયા અને ડાઈ ઓક્સિજન વાયુના મિશ્રણને 1073 કેલ્વિન તાપમાને ગરમ કરેલ પ્લેટિનમ ઉદ્દીપક પરથી પસાર કરતા એમોનિયા વાયુનું નાઇટ્રિક ઓક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. 4NH3 ગેસ વત્તા 5O2 ગેસ 1073 કેલ્વિન તાપમાન પ્લેટિનમ ઉદ્દીપક ગીવ્સ 4NO ગેસ વત્તા 6H2O ગેસ. ઉત્પન્ન થતો નાઇટ્રિક ઓક્સાઇડ તરત જ ઓક્સિજન સાથે સંયોજાય નાઇટ્રોજન ડાયોક્સાઇડના કથ્થાઈ રંગના ધુમાડા આપે છે. 2NO ગેસ વત્તા O2 ગેસ ગીવ્સ 2NO2 ગેસ. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી નાઇટ્રિક એસિડ બનાવે છે. 3NO2 ગેસ વત્તા H2O લિક્વિડ ગીવ્સ 2HNO3 એક્વિયસ વત્તા NO ગેસ. એમોનિયા વાયુમાંથી નાઇટ્રિક એસિડ મેળવવાની આ પદ્ધતિ ઓસ્વાલ્ડ પદ્ધતિ તરીકે ઓળખાય છે. એમોનિયા વાયુની લિટમસ પત્ર પર અસર. શુષ્ક એમોનિયા વાયુ લિટમસ પત્ર પર અસર બનાવતું નથી, પરંતુ એમોનિયાનું જલીય દ્રાવણ નિર્બળ બેઝિક હોવાથી તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. એમોનિયા વાયુ પાણીમાં દ્રાવ્ય થઈને નિર્બળ બેઝ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, જેનું અલ્પ પ્રમાણમાં આયનીકરણ થઈ OH- મળે છે. NH3 ગેસ વત્તા H2O લિક્વિડ ગીવ્સ NH4OH એક્વિયસ ગીવ્સ NH4+ એક્વિયસ વત્તા OH- એક્વિયસ. NH4OH બેઝિક હોવાથી તે હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી એમોનિયમ ક્લોરાઇડ અને પાણી બને છે. NH4OH એક્વિયસ વત્તા HCl એક્વિયસ ગીવ્સ NH4Cl એક્વિયસ વત્તા H2O લિક્વિડ. ધાતુ આયન સાથે પ્રક્રિયા. એમોનિયાના જલીય દ્રાવણની ધાતુ આયનના ક્ષારના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા થવાથી પાણીમાં અદ્રાવ્ય ધાતુ હાઇડ્રોક્સાઇડ બને છે. ક્યુપ્રિક સલ્ફેટના જલીય દ્રાવણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા ભૂરા રંગના ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મળે છે.
CuSO4 aqueous vatta 2NH4OH aqueous gives CuOH2 solid vatta NH4 2SO4 aqueous. CuOH2 ના અવક્ષેપમાં વધુ પ્રમાણમાં NH4OH ઉમેરતા અવક્ષેપ દ્રાવ્ય થઈ ઘેરા ભૂરા રંગનું દ્રાવણ મળે છે, જે કોપરના એમોનિયા સાથેના બનતા સંકીર્ણ ક્ષારને કારણે હોય છે. CuOH2 એક્વિયસ વત્તા 4NH4OH એક્વિયસ ગીવ્સ CuNH3 4OH2 એક્વિયસ વત્તા 4H2O લિક્વિડ. આ જ પ્રમાણે ફેરસ સલ્ફેટની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ ફેરસ હાઇડ્રોક્સાઇડ બને છે. FeSO4 એક્વિયસ વત્તા 2NH4OH એક્વિયસ ગીવ્સ FeOH2 સોલિડ વત્તા NH4 2SO4 એક્વિયસ. મેગ્નેશિયમ સલ્ફેટની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. MgSO4 એક્વિયસ વત્તા 2NH4OH એક્વિયસ ગીવ્સ MgOH2 એક્વિયસ વત્તા NH4 2SO4 એક્વિયસ. એલ્યુમિનિયમ ક્લોરાઇડની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ બને છે. AlCl3 એક્વિયસ વત્તા 3NH4OH એક્વિયસ ગીવ્સ AlOH3 સોલિડ વત્તા 3NH4Cl એક્વિયસ. હવે એમોનિયા વાયુના ઉપયોગો સમજીએ. એમોનિયા વાયુનો મહત્વનો ઉપયોગ એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ સલ્ફેટ અને ડાઈ એમોનિયમ ફોસ્ફેટ જેવા ખાતરો બનાવવામાં થાય છે. નાઇટ્રિક એસિડની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. રંગકો, વિસ્ફોટકો, નાયલોન વગેરેની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. ઉપરાંત કેટલીક દવાઓ જેવી કે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ, ફોલિક એસિડ વગેરેની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. અધાતુ તત્વ સલ્ફર વિશે માહિતી મેળવીએ. સલ્ફર કુદરતમાંથી મુક્ત અને સંયોજિત એમ બંને સ્વરૂપે મળે છે. સલ્ફર કેટલાક ધાતુ આયનો સાથે સંયોજિત સ્વરૂપે મળે છે, જેમ કે કોપર પાયરાઇટ્સ CuFeS2, ઝિંક બ્લેન્ડ ZnS, ગેલિના PbS, આયન પાયરાઇટ્સ FeS2, ચિરોડી જિપ્સમ CaSO4 2H2O વગેરે. પેટ્રોલિયમ તથા કુદરતી વાયુમાં સલ્ફર નોંધપાત્ર પ્રમાણમાં હોય છે. સલ્ફરનો પરમાણ્વીય ક્રમાંક 16 છે. તે આવર્ત કોષ્ટકમાં 16મા સમૂહમાં ઓક્સિજનની નીચે આવેલું છે. તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 6 છે. સલ્ફર ફ્રાશ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. આ પદ્ધતિ સલ્ફરના નીચા ગલનબિંદુ પર આધારિત છે. આ પદ્ધતિમાં 3 સમકેન્દ્રીય નળાકારને સલ્ફરના સ્તર સુધી પહોંચે તે રીતે જમીનમાં ઉતારવામાં આવે છે. સૌથી બહારના નળાકારમાંથી પાણીની અતિતપ્ત વરાળને પંપ દ્વારા 443 કેલ્વિન તાપમાને સતત પસાર કરવામાં આવે છે. આથી નીચા ગલનબિંદુને કારણે જમીનમાંનો સલ્ફર પીગળે છે. ત્યારબાદ સૌથી અંદરના નળાકારમાંથી ઊંચા દબાણે હવા પસાર કરતા પીગળેલ સલ્ફર અને પાણી મધ્યમાં રાખેલા નળાકાર દ્વારા બહારની સપાટી ઉપર આવે છે અને ઠરે છે.
सल्फर पानी में अद्रव्य होवाथी तेने सहेलाई थी अलग करी शकाय छे। हवे पेट्रोलियम तथा कुदरती वायु माथी पण सल्फर मेळवामां आवे छे। तेमा सौ प्रथम सल्फर संयोजनोनुं हाइड्रोजन सल्फाइड में रूपांतरण करवामां आवे छे। तेनुं दहन करीने सल्फर डायोक्साइड मेळवामां आवे छे। 2H2S गैस वत्ता 3O2 गैस गीव्स 2SO2 गैस वत्ता 2H2O गैस। आ रीते मळता सल्फर डायोक्साइड ने Fe2O3 उद्दीपकनी हाजरी में फरीथी हाइड्रोजन सल्फाइड साथे गरम करता मुक्त स्वरूपे सल्फर प्राप्त थाय छे। SO2 गैस वत्ता 2H2S गैस 573 केल्विन Fe2O3 गीव्स 3S सॉलिड वत्ता 2H2O गैस। हवे सल्फरना बहुरूपों विषे समझ मेळवीए। समान भौतिक स्थितिमां तत्वना परमाणुओनी जुदी जुदी गोठवणीने कारणे स्वतंत्र अस्तित्व धरावता तत्वना बे के तेथी वधु स्वरूपोने ते तत्वना अपर रूपो के बहुरूपो कहे छे। तत्वना आ गुणधर्मने अपर रूपता के बहुरूपता कहे छे। सल्फर घन अवस्थामां बे स्फटिकमय रूपो धरावे छे, रोम्बिक सल्फर मोनोक्लिनिक सल्फर। आ बन्ने जुदा जुदा स्वरूप ने अपर रूपो अथवा बहुरूपो कहे छे। रोम्बिक सल्फर 369 डिग्री केल्विन करता नीचा तापमाने अने मोनोक्लिनिक सल्फर 369 डिग्री केल्विन करता ऊंचा तापमाने स्थायी होय छे। सल्फरना आ बन्ने अपर रूपोना रासायणिक गुणधर्मो समान होय छे, परंतु आ रूपोनी स्फटिकमय रचना जुदी जुदी होवाथी तेमना भौतिक गुणधर्मो जुदा जुदा होय छे। रोम्बिक सल्फर अष्टफलकीय रचना धरावे छे, ज्यारे मोनोक्लिनिक सल्फर सोयाकार स्फटिक रचना धरावे छे। सल्फरना बन्ने स्वरूपोमां S8 वलय होय छे। ज्यारे सल्फरने गरम करवामां आवे छे त्यारे आ वलय तूटे छे, परंतु जेम जेम वधु गरम करवामां आवे तेम तेम वलयना टुकड़ाओ एकबीजा साथे आंतरिक जोड़ाण करी स्निग्ध थई नाना कणोमां रूपांतरण पामे छे अने परिणामे प्रवाही सल्फर उकळवा माँडे छे। सल्फरना भौतिक गुणधर्मो। सल्फर पीळा रंगनो विविध अपर रूपो धरावतो स्फटिकमय घन पदार्थ छे। ते पाणीमां अद्राव्य छे, परंतु कार्बनिक द्रावको जेवा के कार्बन डायसल्फाइड मिथाइल बेंजीन वगैरेमां द्राव्य छे। तदउपरांत तेनु गलनबिंदु 388 केल्विन जेटलू नीचू छे। હવે સલ્ફરના રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ। સલ્ફરની એસિડ સાથે પ્રક્રિયા। સલ્ફરની ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં સલ્ફરનું ઓક્સિડેશન થઈ સલ્ફર ડાયોક્સાઇડ બને છે। એસ સોલિડ વત્તા 2H2SO4 એક્વિયસ ગીવ્સ 2H2O લિક્વિડ વત્તા 3SO2 ગેસ। સલ્ફરનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન થઈ સલ્ફ્યુરિક એસિડ બને છે। એસ સોલિડ વત્તા 6HNO3 એક્વિયસ ગીવ્સ H2SO4 એક્વિયસ વત્તા 6NO2 ગેસ વત્તા 2H2O લિક્વિડ। સલ્ફરની ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા। ઉકળતા સલ્ફરની ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન સલ્ફાઇડ મળે છે। એસ લિક્વિડ વત્તા H2 ગેસ ગીવ્સ H2S ગેસ। સલ્ફરની કાર્બન તત્વ સાથે પ્રક્રિયા।
ઊંચા તાપમાને સલ્ફરની કાર્બન તત્વ સાથે પ્રક્રિયા થતાં કાર્બન ડાયસલ્ફાઇડ બને છે. સી સોલિડ વત્તા 2S સોલિડ ગીવ્સ CS2 લિક્વિડ. ચાલો હવે સલ્ફરના ઉપયોગો સમજીએ. સલ્ફરનો ઉપયોગ સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં થાય છે. તે ચામડીના રોગોમાં ચેપનાશકો તથા ફૂગનાશક તરીકે વપરાય છે. કાર્બન ડાયસલ્ફાઇડ જેવા દ્રાવકના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે. રબરના વલ્કેનાઇઝેશનમાં, દારૂખાનાની બનાવટમાં તેમજ રંગકો અને જંતુનાશકોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. હવે સલ્ફર ડાયોક્સાઇડ વિશે માહિતી મેળવીએ. સલ્ફરની ડાય ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયાથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે. એસ સોલિડ વત્તા O2 ગેસ ગીવ્સ SO2 ગેસ સલ્ફર ડાયોક્સાઇડ. ભૌતિક ગુણધર્મો. તે રંગવિહીન વાયુ છે. તે ગળું રૂંધે અને ઉધરસ આવે તેવી તીવ્ર વાસવાળો વાયુ છે. સલ્ફર ડાયોક્સાઇડનું જલીય દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવે છે. સલ્ફર ડાયોક્સાઇડ વાયુના રાસાયણિક ગુણધર્મો. બેઝ સાથે પ્રક્રિયા. સલ્ફર ડાયોક્સાઇડ વાયુને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં પસાર કરતા સોડિયમ સલ્ફાઇટ અને પાણી બને છે. SO2 ગેસ વત્તા 2NaOH એક્વિયસ ગીવ્સ Na2SO3 એક્વિયસ સોડિયમ સલ્ફાઇટ વત્તા H2O. ચૂનાના નીતર્યા પાણીમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુને પસાર કરતા કેલ્શિયમ સલ્ફાઇટનું દૂધિયું દ્રાવણ બને છે. SO2 ગેસ વત્તા CaOH2 એક્વિયસ ગીવ્સ CaSO3 સોલિડ કેલ્શિયમ સલ્ફાઇટ વત્તા H2O લિક્વિડ. પરંતુ જો આ જ દ્રાવણમાં વધુ પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ બનતો હોવાથી દ્રાવણનો દૂધિયો રંગ દૂર થાય છે. CaSO3 સોલિડ વત્તા H2O લિક્વિડ વત્તા SO2 ગેસ ગીવ્સ CaHSO3 2 એક્વિયસ કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ. ડાય ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા. સલ્ફર ડાયોક્સાઇડ વાયુની ડાય ઓક્સિજન વાયુ સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા ઓક્સિડેશન થઈ સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ બને છે. 2SO2 ગેસ વત્તા O2 ગેસ V2O5 723 ડિગ્રી કેલ્વિન ગીવ્સ 2SO3 ગેસ સલ્ફર ટ્રાયોક્સાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ સાથે પ્રક્રિયા. સલ્ફર ડાયોક્સાઇડ વાયુની હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ સાથેની પ્રક્રિયાથી સલ્ફર બને છે. SO2 ગેસ વત્તા 2H2S ગેસ ગીવ્સ 3S સોલિડ વત્તા 2H2O લિક્વિડ. અહીં સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો હોવાથી H2S નું S માં ઓક્સિડેશન અને SO2 નું S માં રિડક્શન થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ વાયુની રિડક્શન કરતા અસર. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 ના દ્રાવણનું રિડક્શન કરે છે. તેથી ડાયક્રોમેટ આયનના કારણે નારંગી રંગ ધરાવતું દ્રાવણ રિડક્શનના અંતે બનતા ક્રોમિક આયનના કારણે લીલા રંગનું બને છે. 3SO2 ગેસ વત્તા 2H+ એક્વિયસ વત્તા Cr2O7-2 એક્વિયસ નારંગી રંગ ગીવ્સ 3SO4-2 એક્વિયસ વત્તા H2O લિક્વિડ વત્તા 2Cr+3 એક્વિયસ લીલો રંગ.
सल्फर डायोक्साइड वायुना उपयोगो। तेनो उपयोग मुख्यत्वे सल्फ्यूरिक एसिडना उत्पादन में थाय छे। सल्फर डायोक्साइड बेक्टेरियानी वृद्धि अटकावे छे। तेथी मौसंबी, लींबोनो रस, जाम अने फळो जेवा खाद्य पदार्थोनी सुकवणीमां प्रिजर्वेटिव तरीके तेनो उपयोग थाय छे। आ उपरांत कागळ उद्योगमां कागळना मावाने ब्लीच करवा माटे वपराय छे। आम ते निर्बळ ब्लीचिंग एजेंट छे। चालो हवे सल्फ्यूरिक एसिड विषे अभ्यास करिए। सल्फ्यूरिक एसिड महत्वनु औद्योगिक रसायण छे। मोटा भागना रासायनिक पदार्थों जेवा के खातर, रंग, संश्लेषित रेशा, साबु अने डिटर्जन्नी बनावट में सल्फ्यूरिक एसिड विशेष उपयोगी छे। आथी तेने रसायणोनो राजा कहे छे। हवे सल्फ्यूरिक एसिड नु उत्पादन संपर्क विधि थी केवी रीते थाय छे ते समझिए। आ पद्धति में सल्फर ने हवा में बाळवामां आवे छे। आथी सल्फर डायोक्साइड बने छे। एस सॉलिड वत्ता ओ टू गैस गीव्स एस ओ टू गैस। सल्फर डायोक्साइड वायु ने वधु हवा साथे वेनेडियम पेंटोक्साइड उद्दीपक पर 723 केल्विन तापमाने पसार करता सल्फर ट्रायोक्साइड वायु बने छे। 2SO2 गैस वत्ता O2 गैस V2O5 723 केल्विन गीव्स 2SO3 गैस। सल्फर ट्रायोक्साइड वायु ने पानी में शोषवामा आवे तो खूबज दाहक धुमाड़ा साथे सल्फ्यूरिक एसिड बने छे। परंतु तेने पानी ने बदले सांद्र सल्फ्यूरिक एसिड में शोषवामा आवे तो धुमायमान घट्ट प्रवाही बने छे। तेने धुमायमान सल्फ्यूरिक एसिड के ओलियम कहे छे। SO3 गैस वत्ता H2O लिक्विड गीव्स H2SO4 एक्वियस। SO3 गैस वत्ता H2SO4 एक्वियस गीव्स H2S2O7 लिक्विड। ओलियम ने पानी वड़े मंद करी इच्छित सांद्रता वाड़ो सल्फ्यूरिक एसिड मेड़ी शकाय छे। H2S2O7 लिक्विड वत्ता H2O लिक्विड गीव्स 2H2SO4 एक्वियस। हवे सांद्र सल्फ्यूरिक एसिड ना गुणधर्मो समझिए। सांद्र सल्फ्यूरिक एसिड रंगविहीन तैली घट्ट प्रवाही छे। तेमा 98% H2SO4 અને 2% પાણી હોય છે। તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે। તે કાર્બન પરમાણુનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે। સી સોલિડ વત્તા 2H2SO4 એક્વિયસ ગીવ્સ 2H2O લિક્વિડ વત્તા 2SO2 ગેસ વત્તા CO2 ગેસ। तेज प्रमाणे ते सल्फर परमाणुनु सल्फर डायोक्साइड मा ऑक्सीडेशन करे छे। एस सॉलिड वत्ता 2H2SO4 एक्वियस गीव्स 2H2O लिक्विड वत्ता 2SO2 गैस वत्ता SO2 गैस। ते प्रबल भेज शोषक होवाथी खांड, कागळ, लाकड़ू वगैरे संयोजनों माथी पानी ने दूर करे छे। तेवी रीते आ एसिड चामड़ी पर पड़े तो मांस पेशी माथी पानी शोषी चामड़ी ने बाळी नाखे छे। पानी साथे मिश्र करता ते खूबज प्रमाण में गर्मी उत्पन्न करे छे। हवे मंद सल्फ्यूरिक एसिड ना गुणधर्मो समझिए। मंद सल्फ्यूरिक एसिड में 10% सल्फ्यूरिक एसिड अने 90% पानी होय छे। सांद्र सल्फ्यूरिक एसिड ने पानी में धीमे धीमे उमेरीने मंद सल्फ्यूरिक एसिड बनावी शकाय छे। आ दरमियान गर्मी उत्पन्न थती होवाथी पात्रनी बहारनी बाजुए बरफना टुकड़ा गोठववामां आवे छे।
તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે। તે ધાતુ સાથે પ્રક્રિયા કરી ધાતુના સલ્ફેટ ક્ષાર તથા ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। જેમ કે જિંક ધાતુ સાથે મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા થઈ જિંક સલ્ફેટ બને છે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। ZN સોલિડ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ ZnSO4 એક્વિયસ વત્તા H2 ગેસ। તેવી જ રીતે આયન ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ આયન સલ્ફેટ બને છે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। Fe સોલિડ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ FeSO4 એક્વિયસ વત્તા H2 ગેસ। તે ધાતુના ઓક્સાઇડ જેવા કે જિંક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી જિંક સલ્ફેટ અને પાણી બનાવે છે। ZNO સોલિડ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ ZnSO4 એક્વિયસ વત્તા H2O લિક્વિડ। તેવી જ રીતે તે ક્યુપ્રિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ક્યુપ્રિક સલ્ફેટ અને પાણી બનાવે છે। CuO સોલિડ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ CuSO4 એક્વિયસ વત્તા H2O લિક્વિડ। તે ધાતુના હાઇડ્રોક્સાઇડ જેવા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ સલ્ફેટ અને પાણી બનાવે છે। 2NaOH સોલિડ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ Na2SO4 એક્વિયસ વત્તા 2H2O લિક્વિડ। તે કેલ્શિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ સલ્ફેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે। CaCO3 સોલિડ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ CaSO4 એક્વિયસ વત્તા H2O લિક્વિડ વત્તા CO2 ગેસ। મંદ સલ્ફ્યુરિક એસિડ સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી સોડિયમ સલ્ફેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે। Na2CO3 સોલિડ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ Na2SO4 એક્વિયસ વત્તા H2O લિક્વિડ વત્તા CO2 ગેસ। તેવી જ રીતે તે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી સોડિયમ સલ્ફેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે। 2NaHCO3 સોલિડ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ Na2SO4 એક્વિયસ વત્તા 2H2O લિક્વિડ વત્તા 2CO2 ગેસ। સલ્ફ્યુરિક એસિડમાંના બે હાઇડ્રોજન પરમાણુ વિસ્થાપિત થઈ શકે તેમ હોવાથી તેને દ્વિબેઝિક કે ડાયપ્રોટિક એસિડ કહે છે। એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય હાઇડ્રોજન સલ્ફેટ એટલે કે એસિડ ક્ષાર બને છે। દાખલા તરીકે NaOH એક્વિયસ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ NaHSO4 એક્વિયસ સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ વત્તા H2O લિક્વિડ। તેવી જ રીતે બે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય તો સલ્ફેટ ક્ષાર એટલે કે તટસ્થ ક્ષાર બને છે। દાખલા તરીકે 2NaOH એક્વિયસ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ Na2SO4 એક્વિયસ સોડિયમ સલ્ફેટ વત્તા 2H2O લિક્વિડ। સલ્ફ્યુરિક એસિડના ઉપયોગો: ખાતર, પ્લાસ્ટિક, રેસાઓ, રંગકો, વર્ણક,
पेइंट डिटर्जेंट बनावाना उद्योगों मा तेनो उपयोग थाय छे। आ उपरांत प्रयोगशाला मा रासायनिक पदार्थोना पृथक्करण मा प्रक्रियक तरीके तेनो उपयोग थाय छे। तेमज HCl, HBr जेवा एसिड ने तेमना क्षार माथी मेळवा माटे तेनो उपयोग थाय छे।